समाचार सामे आवी रह्या छे तेना पर एक नजर करवामां आवे। शेर बजारमां उछाळो जोवा मळी रह्यो छे। महत्वपूर्ण बाबत हाल सामे आवी रही छे। सेन्सेक्समां 564 पॉइंटनो उछाळो जोवा मळ्यो छे। निफ्टी ऑल टाइम हाई पर जोवा मळी रही छे। शेर बजारमां उछाळो जोवा मळ्यो छे। विधानसभानी चूंटणीना परिणामोनी असर शेर मार्केटमां जोवा मळी रही छे। शेर बजारमां उछाळो जोवा मळ्यो छे। निफ્ટીમાં પણ 500 થી પણ વધુનો ઉછાળો જોવા મળ્યો છે। ઉલ્લેખનીય છે કે સેન્સેક્સમાં 564 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે અને નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર અત્યારે ટ્રેડ કરી રહી છે। માર્કેટ એક્સપર્ટ જોડી ગયા છે જયદેવભાઈ। જયદેવભાઈ જણાવશો કે શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો છે, શું કહેશો તેને લઈને? બિલકુલ, પાંચ રાજ્યોના પરિણામ પછી વિદેશી રોકાણકારો અને સ્થાનિક રોકાણકારોમાં ઉત્સાહજનક માહોલ છે અને અત્યારે સેન્સેક્સ અને નિફ્ટીની જે શરૂઆત થઈ છે તે અતિશય મજબૂતાઈ સાથે થઈ છે અને 4 માર્ચ 2015 જે લાઈફ ટાઈમ ઉત્તમ સેન્સેક્સ અને નિફ્ટીના જે સ્તર હતા તેને પણ તોડી અને આજે સેન્સેક્સ અને નિફ્ટી ખૂબ જ મજબૂતાઈ દર્શાવી રહ્યા છે। અને ખાસ કરીને જોવા જઈએ તો જે પાંચ રાજ્યોના પરિણામ આવ્યા છે તેમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પરિણામ તો સુખદ અત્યારે આપનારા છે જ, કારણ કે ત્યાં સત્તાધારી પક્ષને 2/3 જેવી બહુમતી મળી છે। જ્યારે અન્ય રાજ્યો જેમ કે ગોવા અને મણિપુરમાં પણ સત્તાધારી પક્ષ સત્તા રચવા જઈ રહ્યો છે, તેના કારણે પણ એક પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે। અને વિદેશી રોકાણકારો હવે એવું માની રહ્યા છે કે હાલમાં જે સત્તાધારી પક્ષ છે તે આગામી 2.5 વર્ષ માટે નહીં પણ આગામી 7.5 વર્ષ માટે કેન્દ્રમાં રાજ કરશે અને તેના કારણે આર્થિક સુધારાલક્ષી જે પ્રક્રિયા છે તેને ખૂબ ઝડપથી વેગ મળશે અને આગામી સમયનો જે ટ્રેક છે તે ખૂબ જ આકર્ષક બની રહેશે અને તેના પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં અત્યારે જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી રહી છે। બિલકુલ, જયદેવભાઈ ખૂબ ખૂબ આભાર બીટીવી સાથે વાતચીત કરવા બદલ।